માં તમે મને દર્શન આપ્યા હતા, હું આશાપુરાની આરતી ઉતારતો હતો અને મેં તમને જોયા. કે કેદી જોયા તો કે આ આ ફલાણો ફલાણો દિવસ આ અને આ તિથિ, તેથી તારીખ કરતા તિથિ નું વધારે કહેતો, તેથી મેં જોયેલા. અને હવે કેવે ટાણે તો કે સવારમાં 9 થી 10 ના વચલા ગાળામાં મેં તમને જોયા હતા. અને તમે મઢડાથી પેલા પૂર્વ બાજુ સફેદ, આખા સફેદ કપડા પહેરેલા, કે માં તમે છૂટા વાળ, માથે પાઘડી હતી, હાથમાં તલવાર હતી, રોજી ઘોડી ઉપર બેહીને આમ પેલા પૂર્વ બાજુ જતા હતા, પછી પશ્ચિમ બાજુ પાછા વળ્યા, પછી પાછા ગામમાં આવ્યા. આ હાસું છે તે હોનભાઈ મને આંખમાં આહોડા આવી ગયા કે આ હા હા બહુ જબરી વાતો છે આ. પણ એનું કારણ શું છે કે માં સીધી વાતો કરે છે, પણ અહીંયાની અંદર જો વિશ્વાસ હોય, જો શુદ્ધ ભાવ હોય, તો માં વાતો કરે, તો જોગમાયા વાતો કરે. આ તો હોનભાઈ છે, આ તો હોન જ છે. એટલે એની એક નવી રચના મેં લખેલી આ વખતે, મને અહીં ગાવી હતી તો મેં કીધું ગાવા દે તો, પણ હવે શાંત વાતાવરણ થયું છે. કેવી જગદંબા! એટલે આ બધાય વતી આ રચના મેં લખી નવી છે. કેટલાય ચારણો ત્યાંથી અમારી શરૂઆત થાય. એટલે આ કડી મેં લખી કે અમને પૂછે કે તમારું કોઈ અમને પૂછે તમારું નૂતન વરહ ગયું તો કહે સોનલ બીજે થી સારું તાવે ત્યાં હોન શરૂ થાવે. અમારું વર સોનલ બીજ થી શરૂ થાય છે. એટલે કડી સાંભળજો કે બીજ વાળીને બધા, હું એક નહીં આપણે બધા, એ આ બધા બહેકી ઉઠા મોરલા, અંદરના મોરલા, એ બીજ વાળીને બધા બહેકી ઉઠા મોરલા મોરલા પડકારો આ બધા શું, એ બધા તવિકા માં
ભાળી અને આજ બધા બહેંકી ઉઠ્યા મોરલા અને બધા ટવિકા મઢડા ને ટીબે, કારણ કે ત્યાં હોનબાઈ હામી આવે. છેલ્લી કડી સાંભળજો કે રાજના ગીતડા અને મળ્યો હોનબાઈ સાંભળે, આ રાજના ગીતડા ને હોનબાઈ સાંભળે, હોનબાઈ સાંભળે તો જ બધા સાંભળે, રાજના ગીતડા ને હોનબાઈ સાંભળે, અને પછી ફોન સાંભળે તો શું થાય, પછી 9 લાખ ને હુવાર સાવે રે ત્યાં હોનબાઈ હામી આવે. પણ મને ખાલી 5 જ મિનિટ નો પ્રસંગ છે, એટલે કેવો છે એ કેવો છે મારે, હા એમાં ચારણ જોગમાયાની ત્રેવડ કેવી હોય, જગદંબાની માની ત્રેવડ કેવી હોય જોગમાયાની, એ તો આપ બધા એમાં કોઈ કહેવાનું ના હોય, પણ હવે હવે આ લઈ લો, બસ 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 આગે આગે ગોરખ જાગે. એક નાનકડો પ્રસંગ મને બહુ સરસ વાત મને સચાણા વસંતભાઈ ગઢવીએ કરેલી વાત, આઈ જોગમાયા બપોરનું ટાણું, હવે હવે બોલો ને તો વાંધો નહીં, આ અમને આજ નથી બોલી લેવા દો, પછી છેઠ 1 વર્ષ સુધી અહીંયા તમે બોલ્યા કરજો છે એવું. આઈમાં આવે છે, અરે બહુ સારું બહુ સારું, માતાજી બનુમાં આવે છે, તાળીથી વધારે આપણે થોડી જગ્યા કરજો. કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસાર સગળો, હવે વાત નથી કેવી, હવે વાત નથી. ભગવાન જે એ જાવ તો માતાજી આવશે કે, હા બેઠા થઈ બરોબર પૂજ્ય ભણોમાં આવી ગયા છે, બને એટલી શાંતિ જાળો, જ્યાં આપ બેઠા હતા ત્યાં જ બેસી જાઓ, માને અહીંયા સ્ટેજ ઉપર પહોંચાડવા માટે થઈને જગ્યા કરી આપો, પૂજ્ય મહા પધારી રહ્યા છે, વ્યવસ્થા જાળવો. બોલો બોલો સોનલ માત કી જય, બનુ માત કી જય, આ ઉમરે આઈમાં આપણને રાજી કરવા માટે આશીર્વાદ દેવા માટે પધારતા હોય તો આપણે, હા હા ભગવાન જેવી ભેળિયાળી સોનલ તું મયા, રાજ
સંસાર સખળો ચરણે તમે સંસાર સખળો દેવ સોનલ ની દયા ભગવાન જેવી હેલિયાની માન સોનલ તુમયા ભગવાન જેવી પેલિયાળી માત બનુ માતું મયા કેહો સચ્ચા રચના છે કવિઓ પણ કેવી પ્રાર્થના કરી છે ભગવતી આય હોય હોય માને પેલે પિયાળે રાસ રમતી વળી તું રે પડખડી પાવાય ગઢમાં પાવાય ગઢમાં તું જ ભોગી કરોડ જમાયા કાપડી શિવાતળી તે કરી સડતી ઘર જઈ અવતરી ભગવાન જેવી હેલિયાની માત સોનલ તું મયા સ્ટેજ ઉપર આવી સ્ટેજ પર આવી ઠીક છે તમે પૈસા ઉડાડો પણ મા પાસે બને તા લગી જઈ અને પૈસા નહીં ઉડાડતા મા પાસે જઈ અને પૈસા નહીં ઉડાડતા ત્યાં મા જ્યાં બિરાજમાન છે ત્યાં જરાક હવા આવે પવન આવે એક તો પોતાની તબિયત સારી નથી છતાંય તમને મને આશીર્વાદ આપો આટું થઈને આવ્યા અને મહેરબાની કરી આજુબાજુમાં કે આ મંડપની અંદર કોઈ બીડી ન પીએ ખાસ કાળજી રાખજો અને બને તો અહીંયા માના દરબારમાં ઈ છોડી જ જાયજો જય હો માને વધારે ગમશે વારાજવા મળિયાય હાડા તીન પાડા નાચ ગંગા નર મળી હાડાય તણી વજર માળા હાડાય તણી વજર માળા સોનલા સસતિ ખરી ઠાકું હવે હર હરુદા સસુંગ ની સાયા સદા ઠાકું હવે હર હરુદા સસુંગ ની સાયા સદા સળતરા કેરું જાગ લઈ ભગવાન જેવી ભેળિયાની માત બનુ માતું મયા ભગવાન જેવી ભેળિયાની માત સોનલ તું મયા કવિરાજ નારદ કાક તુલ્લો મૃતલોક ને રિજવા હતા તે થાય શંકર દાનજી ત્યાં
ભગવાન જેવી ખેલિયાલી માત સોનલ તુમયા ચરણે નમે સંસાર સઘળો ચરણે નમે સંસાર સઘળો દેવ સોનલ ની દયા ચરણ તારા કળિયુગમાં કેવા પડ્યા ભોજન તણા ભંડાર ખુલ્યા અને ઉલટ થઈ અને આપ્યા છંદ કહી છેવક નમે અવિચળ આય સોનલ અંબિકા એમાં તું અંબિકા છો તું લક્ષ્મી છો તું શારદા છો આય સોનભાઈ ઠેઠ કચ્છના છેલ્લા શેડા સુધી ગયા છે જ્યાં જ્યાં ચારણો અને ગાંધી ગીરના નેહડામાં આવ્યા છે અને આઈમાં જીપ લઈને એકવાર નેહડામાં આવ્યા અને એક વૃદ્ધ માજી જીપની આડા હુઈ ગયા. એને કીધું કે મારા દીકરાને લગ્ન થયા અને 20-22 વર્ષ થયા છે, હજી સંતાન નથી, દીકરો નથી. માં માથેથી જીપ ફેરવી દે કા. તઈ હોનભાઈમાં ધીરે ધીરે હતા હતા બોલ્યા કે ડોસીમાં ઊભા થઈ જાઓ, દીકરાના મોઢા ધોતી નહીં ધરાય. આઠ દીકરા આવ્યા, આઠ દીકરા. ભગવતી બોલે એ થાય, જોગમાયા હોનભાઈ બોલે એ થાય. અને અમુક વાતું છે ને એ સીધી વાત છે, એમાં કોઈ બુદ્ધિને એક બાજુ મૂકી દઈ તો જ સમજાય. એ આ હોનભાઈ કોઈને કીધું હું ગરીમાં આવીશું તો સિંહ ક્યાંય છે એમ, સિંહ છે ક્યાંય એમ. એટલે કોઈ કીધું કે માં સિંહ નથી પણ સિંહણને બચ્ચાનો બે બચ્ચાને સિંહણે જન્મ આપ્યો છે અને 2-4-5 દિવસ થઈ ગયા અને આ બાજુમાં સામે કાંઠે કરમદીના ઢુવામાં છે પણ બચ્ચાને સેવ્યા નથી. એટલે ઘણી વાર હો પશુમાં એવું હોય, હો પશુમાંથી એકાદું ગાય હોય ભે હોય તો પારું અથવા વાસરુંને હેવે એને ખબર જ ન હોય કે આ મારું વાસરું છે અથવા પારું છે. એમ સિંહણે બચ્ચાને જન્મ આપી અને વહી ગઈ, આવી નહીં. નેહડાવાળા કોઈ જોવા જાય એટલે ખબર પડી કે આખો દી સિંહણ આવી નથી. એટલે એ વખતે તો વર્ષો પહેલાંની વાત આમાં ગયા ત્યારે એટલે એને નેહડાવાળા દૂધ ગાય કે ભેંસનું દૂધ લઈ ગયા અને એ વખતે આ બધું આ હિંગલા સુવણિયા એવું તો કંઈ હોય નહીં એટલે કપાસિયા ખવડાવતા એટલે કપાસિયાનું રૂ કાઢી અને ગોટો રૂનો કરી અને સિંહ બે સિંહણના બે બચ્ચા હતા એના મોઢામાં એ દૂધ માથે રેડે પલાળી અને મોઢામાં દે એવી રીતે શું આવે અને એ 4-5 દિવસ સુધી બચ્ચાને જીવાડ્યા. એ આઈમાને કીધું હોનભાઈ માને એટલે હોનભાઈમાં ગયા કે હાલો જોવા જાય અને આઈમાં નહીં આવ્યા. બચ્ચાને જોયા આઈમાં, ઓહો આવડા બચ્ચાને મૂકીને વહી ગઈ આવી માં હોય. આ સીધી એ નરી વાસ્તવિકતા છે, આ કોઈ સમજકારની કોઈ બનાવેલી વાત નથી એમ. અને એને કીધું કે આવી આવડા બચ્ચાને મૂકીને માં વહી જાય, અરે પોતાના બાળક હાથ કરે તો માને હર્ગમાંથી હળી કાઢીને આવવું જોઈએ. તો આ આ આ સિંહણ કેવી રીતે વહી જાય, કેવી રીતે આ સત્ય ઘટનાની વાત કે આ સિંહણ ક્યાં છે. ઓકે કીધું કે અહીંથી 4-3-4 કિલોમીટર બાજરીયાનો નેસ છે, ત્યાં સિંહણે આ સિંહણે મારણ કર્યું છે એવું કોઈ કહેતું હતું. એવા વાવડતા ન્યા છે પણ એને ખબર જ નથી કે આ મારા બચ્ચા છે, એને સેવા જ નથી એમ. અને આ હોનભાઈ નાયકમાં તેથી આહુડા આવી ગયા સત્ય ઘટના. નાયમાં એમ બોલી કે સિંહણ વહી ગઈ, ક્યાં ગઈ છે સિંહણ? અરે 4 કિલોમીટર કે ગમે હોય ન્યા હોય એને આવવું જોઈએ, એ આવવું જોઈએ એમ કીધું. અને સિંહણે 4 કિલોમીટર ડણક મારી, એ ડણક આ સંભળાણી. પહેલી ડણક 4 કિલોમીટર, બીજી 3-2-1 અને સિંહણ હામી બધા જોયે એમ આવી અને ઊભી રહી બચ્ચાની પાસે આવી અને બધાય માણસો હારે હતા એ આઘા હટી ગયા અને સિંહણ બચ્ચાની પાસે આવી ગઈ અને બચ્ચા દૂધ પીવા માંડ્યા. આ
બિલકુલ સત્ય ઘટના છે, આમાં કોઈ બનાવેલી વાત નથી. ભગવતી ભેળિયા વાળી હોનબાઈ આદેશ કરે, અને જો જનાવર કહેવાય સિંહણને, સિંહણને જો 4 કિલોમીટર વયા ગયા પછી આવવું પડતું હોય અને એનો આદેશ માનવો પડતો હોય, જો આપણે ન માની તો આપણે કેવું શું એમ. એટલા માટેની આવા જનાવર આઈના આદેશને માને. એટલે મેં અહીંયા દુઓ કીધો કે સિંહણે બચ્ચા ન સેવ્યા અને એને એને હોનલે કર્યો હાથ. સિંહણે બચ્ચા ન સેવ્યા અને એને હોનલે કર્યો હાથ. પણ ત્યાં તો આવ્યું સિંહ, આવી ગઈ સિંહણને યાદ મમતા સ્વરૂપ માતની, માની અને સોરુનું જે મમતા છે એ યાદ આવી જાય એવી ભગવતી, એવી જોગમાયા, એવી ભગવતી હોનબાઈ. અને એ હોનબાઈના સાનિધ્યમાં કાયમના માટે આપણે આનંદ કરીએ છીએ. ભગવતી ભેળિયાવાળી મા હોનબાઈ એમ કે, મારો દીકરો મને અવાજ કરે અને એની રાડ ફાટી જાય પછી હું આવું તો મને ફટ કહેવાય, પણ મારા દીકરાના ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક ન થાય એની પહેલાં ન પાકી પૂગી જાઉં તો મઢડાવાળી હોનબાઈ ન કહેવાઉં. એવી ભગવતી, એવી મા એના ખોળામાં કાયમના માટે ભગવતી આનંદ કરાવે. ત્યાં સુધી આનંદ કરતા રહીશું. ભગવતીના બધાય માથે આશીર્વાદ લઈએ. આય હોનબાઈના, આય બનુમાના, જય મા હોનબાઈ.
રામ જપે અનુરાગ છે સર્વ દુઃખ દાલે ધોઈ વિશ્વાસ હરિ વિનય Thank you.
પ્રેમ તેલ છોડવાથી ત્રાથ નથી મળતું પ્રેમ નથી મળતો પ્રેમ તમે ગુજરી જોયો ગામો ગામોની કહે નર ભેરો કહે નર ભેરામ પ્રેમ પૂરો મળે જો કૃપા હોય ઘનશ્યામની કહે નર ભેરા કહે નર ભેરામ પ્રેમ પૂરો મળે જો કૃપા હો ઘનશ્યામની કારણ કે એક એવો યુવાન ચારણ જેણે મને એ ગઝલ લખીને આપી છે. કારણ કે જાતા જતા એટલું કહેતો ગયો છે. મિલન ચારણે બહુ સરસ રીતે ગઝલ લખી છે. તો એને એવી ઈચ્છા હતી કે આજ માનો જન્મદિવસ છે તો એ પવિત્ર ભૂમિ ઉપર મારા શબ્દોને ત્યાં પવિત્ર થાય એવી રીતે એ ગઝલ તમે ગમે ત્યારે સમય મળે તો એ ગઝલથી શરૂઆત કરું. ત્યારે અરે ભરોસાનો ભેરું ભોલેનાથ જેમનો છે ભરોસાનો ભેરું ભોલેનાથ જેમનો છે કદી કોઈ નો એ કોઈ નો એ પનારો જંખે ભલે એકલો છે સમાની મુસાફર ભલે એકલો છે સમાની મુસાફર કદી કોઈ નો એ હવે રાતે
મિલિંદ ને છે ફકીર ના
દ્રષ્ટિ ઠરી છે જામ પણ
તુજ પ્રેમ માં ઘેલો ફરું, તુજને બધું